એમેઝોન કઈ રીતના ઘીમાં મૂઠિયા તળાઈ રહ્યા છે, લાડવા બનાવવા માટેની પ્રોસેસિંગ. દાળમાં વલોણો ફેરવવામાં આવે છે, તે ચૂરમાના લાડુ બનાવવા માટેની પ્રોસેસિંગ છે. નળ દોરા જો કઈ રીતના કાઢે, હાથીઓના ભૂકાને જે આ સોલમાં નાખીને આ રીતના તા દેવામાં આવે છે. બાપાની 47મી પૂર્ણતિથિમાં ભવ્ય જે લાડવાનો રૂમો ને રૂમો ભરી દેવામાં આવી છે. આ રીતના જો ખૂબ જ વિશાળ અહીંયા જો કેટલા માતાઓ અને બહેનો જે કામ કરી રહ્યા છે, કોબીને સુધારી રહ્યા છે. હાથનું આંધણ થઈ ગયું છે અને જો કઈ રીતના કાઢી રહ્યા છે. બાપા સીતારામ કુશાલી સુપ્રોક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 47મી પૂર્ણતિથિ મહોત્સવનો અહીંયા જે ભવ્ય લાખો માણસોની જે અહીંયા રસોઈ બની રહી છે તેની કઈ રીતના પ્રોસેસિંગ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે. તેની આગવી તૈયારી મારા ખ્યાલથી 5 લાખ માણસોની જે અહીંયા રસોડામાં તેની તૈયારી થઈ રહી છે. અને જે અહીંયા 29 તારીખે અહીંયા બજરંગદાસ બાપાની 4ને દિવસે અહીંયા ભવ્ય નગરયાત્રા નીકળવાની છે તે પણ હું વિડીયો તમને બતાવવાનું છું. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. બજરંગદાસ બાપાના દર્શન કરીને આપણે હવે અત્યારે જ્યાં ભવ્ય રસોઈ બની રહી છે તેની તરફ વધી રહ્યા છીએ. કેટલા લોકો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ દાળનો વિભાગ છે, આ શાક વિભાગ છે. આ જો બટેકાનું શાક બની રહ્યું છે, રીંગણા બટેકા, તે મોટા મોટા તપેલામાં મિક્સ કરી રહ્યા છે ભાઈ. મારા મામા અત્યારે હાથીઓનો ભૂકો જે સૂલમાં નાખી રહ્યા છે. અહીંયા જે મોટા મોટા ટોપમાં અત્યારે હાલ દાળ બનાવી રહ્યા છે. મોટા મોટા ટોપમાં 50-50 હજાર માણસોની ટોપ છે, હાથ નાખી રહ્યા છે તપેલામાં. મીઠું નાખી દે. દાળમાં મિક્સ કરવા માટેનો મસાલો બનાવી રહ્યા છે ભાઈ. હા ભાઈ, શું કરો તમે, શું કરો છો? શેનો હળદર નું પાણી મિક્સ કરી રહ્યા છે ભાઈ. પણના બોક્સ આવી ગયા છે, દાળમાં મિક્સ કરવાનો છે. પણ નાખી રહ્યા છે દાળમાં. દાળમાં વલોણો ફેરવવામાં આવે છે. આ દાળ શાકમાં નાખવા માટેના ગરમ મસાલા આ તેજ ઉપર છે, બધી ડોલમાં ભરાઈ રહ્યા છે. આપણે આવી ગયા છીએ અહીંયા બટેકા ભરવા. બટેકાનો ઢગલો જો ખૂબ જ ભવ્ય છે. અહીંયા બટેકાનો સ્ટોક કરવામાં આવેલો છે. બટેકા ભરીને જાશો અહીંયા જે બનાવવામાં આવે છે ને શાક, ત્યાં જે બટેકા ભરી ભરીને લાવ્યા હતા ને એનું કટિંગ કામ આ મશીનમાં થાય છે. હાથનું આંધણ થઈ ગયું છે અને જો કઈ રીતના કાઢી રહ્યા છે. નીચે નળ મેકેલો છે, નળમાં ડાયરેક્ટ ફૂંપડામાં આવી જાય ભાગ. આ રીતના હાથીઓના ભૂકાને જે આ સોલમાં નાખીને આ રીતના તા દેવામાં આવે છે. વરાળના દ્વારા જે આખો રસોઈ બની રહી છે, જે અત્યારે રીંગણા બટેકાના શાકમાં રીંગણા નખાઈ રહ્યા છે.
શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતના ટોપ ભરવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જો શાકને લાઇનમાં ઢગલા કરી દીધા છે અને અહીંયા ભાત થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે જ્યાં લાડવા બનાવવા માટેની કઈ રીતના પ્રોસેસિંગ છે તે હું તમને બતાવવાનો છું. અહીંયા જો સાણી બનાવવા માટે સોલ જગવી રહ્યા છે. બાપા સીતારામ, બાપા સીતારામ, કયા ગામ થી આવો? ભૂતેશ્વર હોટલે. ભૂતેશ્વર હોજી, હા. શું નામ તમારું? ભરતભાઈ. કેટલા સ્વયં સેવકો સાથે? અત્યારે અમારે છે 35. 35. અત્યારે શું કામ કરવાનું? અત્યારે અમારે લાડવા બનાવવાના પડતા ઘણા બધા સ્વયંસેવકો છે, જુઓ સેવા કરવા આવી રહ્યા છે. વડલી ગામના છે, બરાબર થઈ જાય. બાપા, તમે જે જોઈ રહ્યા છો ને તે ચૂરમાના લાડુ બનાવવા માટેની પ્રોસેસિંગ છે. તે ચૂરમાના લાડુ બનાવવા માટે એમાં જે કાંઈ નાખવામાં આવે છે કાજુ બદામ, તો અહીંયા માતાઓ જે આપી રહ્યા છે, ઝીણા ઝીણા કટકા કરી રહ્યા છે. આ રીતના લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જે લાડવા બનાવવા માટેના જે કહેવાય ને કે મૂઠિયા બનાવે એ પહેલાં લોટ બાંધી રહ્યા છે. આ લોટ બાંધીને આમાં તેના મૂઠિયા બનશે તે પણ હું તમને બતાવું. આ રીતના જો મળવાનો આવે છે લોટને, પછી આ રીતના ગળ્યા કરીને અહીંયા જો ભાવિ ભક્તો મૂઠિયા બનાવે છે. બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા જે તેને સૂકવવામાં આવે છે. આ સૂકાવ્યા બાદ ત્યાર પછી અહીંયા જે તાવા મેકેલા છે ને એમાં તળવામાં આવે છે, તે પણ હું તમને હમણાં બતાવું. આ રીતના સ્વયંસેવકો જે કામ કરી રહ્યા છે. શરૂઆતમાં આવ્યા ત્યારે ઘણા બધા ઓછા સ્વયંસેવકો હતા, અત્યારે જો આખો ડોમ છે ને એ સ્વયંસેવકોથી ભરપૂર થઈ ગયો છે. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ જ્યાં અહીંયા લાડવા બનાવવા માટેની પ્રોસેસિંગ કહેવાય કે મૂઠિયા તો ચડાઈને બનીને કમ્પ્લીટ થઈ ગયા, તેને તળવા માટેની કઈ રીતના પ્રોસેસિંગ છે હું તમને બતાવું. મૂઠિયા છે ને તે સ્પેશિયલ ઘીમાં બનાવવામાં આવે છે, જે તો કઈ રીતના સૂલું જગે છે અને ઘી પણ આવી ગયું છે. હવે આમાં નાખીને તે મૂઠિયાને તળવાના છે, ત્યાર પછી અહીંયા ઘંટીમાં દળવાના છે. તમે જો કઈ રીતના ઘીમાં મૂઠિયા તળાઈ રહ્યા છે લાડવા. મૂઠિયા નાખ્યા પછી આ રીતના તેને તળાવવા દેવામાં આવે છે. બેમાં એ જ રીતના કામ ચાલુ છે. મૂઠિયા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે કાઢી રહ્યા છે ચોકીમાં. મૂઠિયા ઘીમાં તળાઈ જાય પછી અહીંયા ઘડી પર હુકાવા દઈને આ રીતના ઘંટી દ્વારા જે અહીંયા દળાવવામાં આવે છે, આ રીતના જુઓ કઈ રીતના દળાઈ જાય છે. એ રીતના દળાઈને પછી આ રીતના ઘણી બધી લાઇનમાં ચોકી મેકેલી છે, તે ચોકીમાં ઠલાવીને પછી એની માટે જે ચાણી બનીને કમ્પ્લીટ કરવામાં આવે છે. આ રીતના તેની પ્રોસેસિંગ છે. ત્યાર પછી લાડવા વળવામાં આવે. ત્યાં ચૂરમાના લાડુ બની રહ્યા છે. કાજુ બદામ નાખીને જુઓ કઈ રીતના ખમણાવવામાં આવે છે ચોકીમાં. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તેને ટોપમાં કાઢવામાં આવે છે. નળ દોરા જો કઈ રીતના કાઢે. હવે મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં લાખો માણસોની રોટલી કઈ રીતના બનાવે છે તે હું તમને બતાવીશ. બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આ જે આખો છે ને તે રોટલી વિભાગ છે. આ રીતના જુઓ ગળિયા વાળીને વાળીને આગળ જવા દે છે અને અહીંયા જે રોટલી બની રહી છે અને જે રોટલી બનીને જે અહીંયા તાવામાં કમ્પ્લીટ થઈને આ રીતના જે એનો કહેવાય ને ટીપા એમના સ્ટોક ભરી દીધા છે. આખી આખી ટીકવા એ રોટલીથી ભરી દીધી છે. રોટલી બની જાય તૈયાર થઈને અહીંયા જોવા ભાઈ ઘી લગાડે. આ રીતના મોટા મોટા તાવામાં રોટલી ગરમ થઈને શેકાઈ રહી છે. આ મશીનમાં લોટ બાંધવામાં આવે છે. આ તેલનો ડબ્બો. આ
હમણાં મશીન ચાલુ કરશે પાણી ને બધું મિક્સ કરીને. અને આ રોટલી છે ને વરાળ દ્વારા બનાવવામાં આવે છે. આ હાઠિયુંનો ભૂકો છે એ આની અંદર નાખીને અંદર તેનો તા લાગે. લોટ બંધાઈ રહ્યો જો. બાપા સીતારામ, અત્યારે હું તમને બધાને બતાવવા જઈ રહ્યો છું જ્યાં કોઠારૂમ ત્યાં ભવ્ય જે અનાજનો સ્ટોક કરેલો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. શરૂઆતમાં તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે આખી વેલ્યુ જે ગોળની વેલ્યુનો અહીંયા જે ભવ્ય સ્ટોક કરવામાં આવેલો છે. ત્યાર પછી અહીંયા બધી ગરમ મસાલા છે. અહીંયા પણ જો આ જે આખા સ્ટોક છે અને વિશાળ ભવ્ય રસોડું છે અને બધા અલગ અલગ રીતના કામ કરી રહ્યા છે. અહીંયા છે જે કહેવાય ને કે લાડવા બની રહ્યા છે તેની માટેનું. બાપા સીતારામ, બાપા સીતારામ. અહીંયા જો કેટલા માતાઓ અને બહેનો જે કામ કરી રહ્યા છે. અને આપણે જવાના છીએ સામેની તરફ કોઠાર રૂમ. ઘણા બધા ગામના અહીંયા આજુબાજુના ગામના લોકો સેવામાં આવે છે અને અહીંયા પોતપોતાની રીતના જે હાવ સેવા બજાવી રહ્યા છે. આવી ગયા છે હવે આપણે કોઠાર રૂમ તરફ. બાપા સીતારામ. આ જે છે ચણાનો લોટ છે, આખે આખો ચણાના લોટનો ઢગલો કરેલો છે ટોપ. આપણે અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા તો અહીંયા માહી ઘીના ડબ્બાનો પૂરેપૂરો અહીંયા સ્ટોક છે. અહીંયા અમુક ટકા વસ્તુ લાવવામાં આવે છે, બાકી તો બહારની તરફ જે એક મોટું ગોદાઉન છે ત્યાં રાખવામાં આવે. આ જે તેલના ટેન્કરો છે મોટા મોટા, ને જ્યાં જે કહેવાય ને ચૂરમાના લાડુ બનીને કમ્પ્લીટ થઈ જાય તે સામેની તરફ તેને રાખવામાં આવે છે. હા મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં બાપાની 47મી પૂર્ણતિથિમાં ભવ્ય જે લાડવાનો રૂમો ને રૂમો ભરી દેવામાં આવી છે, સ્ટોક કરવામાં આવ્યો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ રીતના જો ખૂબ જ વિશાળ અને ખૂબ ભવ્ય કહી શકાય કે બાપાની તિથિની તૈયારી ચાલી રહી છે. બરાબર ને ભગત, શું કહેશો તમે? બાપાની પૂરેપૂરી કૃપા છે. આપણે 2-2.5 લાખ માણસોની વ્યવસ્થા પ્રસાદની તૈયારી કરી છે. આગવી તૈયારીઓ થઈ ગઈ છે. આવી એકની કેટલી રૂમ ભરેલી? 5 રૂમ છે આપણી પાસે. હા હા, તો ચાલો હવે આપણને બીજી રૂમ તરફ બતાવવા લઈ જશે. આવીને આવી એક સાથે 5 રૂમ જે લાડવાનો સ્ટોક કરવામાં આવેલો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ, તેમજ વિડીયોને લાઈક કર્યા વગર તો જતાની કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. એક લાઈનમાં છે બધી રૂમ. આ બીજી રૂમ. પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાને અહીંયા 47મી પૂર્ણતિથિ મહોત્સવનું જે અહીંયા લાખો માણસોની રસોઈ બનીને જે અહીંયા કમ્પ્લીટ થઈ રહી છે તે મેં તમને વિડીયો દ્વારા બતાવ્યું છે. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ, તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. તો ચાલો મળીએ હવે નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગદાસ બાપા.